गुड आफ्टरनून ऑल ऑफ यू। चैप्टर नंबर 1 लघुगणक लॉगरिथम अपन स्टार्ट થઈ ગયું છે। બેઝિક થિયરી સમજાવી દીધી છે, હવે આપણે બેઝિક એક્ઝામ્પલ પર જઈશું, ત્યારબાદ આપણે જે મુખ્ય ચારિત્રો છે એના ઉપર જઈશું, બરાબર। લઘુગણકની અંદર મુખ્ય જે ચાર નિયમો છે, ગુણાકારનો નિયમ, ભાગાકારનો નિયમ, ઘાતાંકનો નિયમ અને અદળ પરિવર્તનનો નિયમ। બેઝિક એક્ઝામ્પલ એ ચાર નિયમ પર ઉપર છે। પહેલા બે એક્ઝામ્પલ લઘુગણક गुणाकार पर छे, બીજો બે એક્ઝામ્પલ ભાગાકાર પર છે, ત્રીજો બે એક્ઝામ્પલ ઘાતાંક પર છે અને ચોથો બે એક્ઝામ્પલ જે છે એ આપણે આધાર પરિવર્તન ઉપર છે। તો હું બતાવી દઉં તમને કે log 42 10 યાદ રાખજો, જ્યારે પણ ગુણ અદળ 10 આવશે ત્યારે ગુણાકારનો નિયમ અથવા ભાગાકારનો નિયમ જ યુઝ થશે। હવે કઈ રીતે? तो 42 છે 42 છે તો 42 ને ડિવાઈડ કરવાના છે મલ્ટીપ્લિકેશન ની અંદર થી ઘડિયા કયા કયા માં આવશે તો 7 6 42 તો 7 6 42 કરી દીધા છે, ગુણાકાર માં આવી ગયા છે એટલે આ ગુણાકાર નો નિયમ જે છે આપણા પાસે કે ગુણાકાર નો નિયમ કે log xy log x log y મે સે ગુણાકાર માં હોય તો લઘુગણક ની અંદર सर्वारा में जैसे तो log 7 plus log 6 बराबर तब बस 67 चले एग्जांपल नंबर 2 log 67 10 तो log 67 10 चले तो 67 63 चले तो 63 के अंदर 9 + 7 = 63 चले तो 63 के अंदर आपने डिवाइड कर दिया चले 9 × 7 में હવે 9 ગુણાકાર 7 આવી ગયો, ગુણાકારમાં આવી ગયો એટલે લઘુગણકના ગુણાકારનો નિયમ એવું કહે છે કે ગુણાકારનો હોય તો સરવાળામાં લે તો log 9 + log 7। હવે એક્ઝામ્પલ નંબર 3 log 10 7 / 11 મીન્સ કે ભાગાકારનો નિયમ તમને દેખાય જ જાય છે કે અંશ અને છેદમાં સંખ્યા છે તો ત્યાં ભાગાકારનો નિયમ યુઝ થશે। તો ભાગાકારનો નિયમ યુઝ કયો થશે? log x ના છેદમાં y log x माइनस log y मींस के log 7 माइनस log 11 मींस के अंश में जो है पहलू पद આવશે અને છેદ માં જે હોય બીજું પદ આવશે ત્યારબાદ log 3/5 मींस के log 3 माइनस log 5 ત્યારબાદ એક્ઝામ્પલ નંબર 5 log 36 6 मींस के log 36 અને 6 છે તો અહીંયા ગૌણ અદળ બદલાઈ ગયો છે। तो એમાં યાદ રાખજો કે જ્યારે પણ ગૌણ અદળ ચેન્જ થઈ ગયેલો હોય 6 5 7 8 9 ગમે તે હોય ત્યારે જે સંખ્યા મેઈન મુખ્ય અદળમાં આપેલી હોય એને વર્ગના ફોર્મમાં ફેરવો। તો વર્ગના ફોર્મમાં કઈ રીતે ફેરવશે? તો 6 ગુણાકાર 6 શું થશે? 6 6 36 થવાના છે તો 6 નો વર્ગ લખી શકાશે તો 6 નો વર્ગ આપણે લખી દીધો છે। ત્યારબાદ ઘાતાંકનો નિયમ એવું કહી કહે છે કે log xn x^2n n log x मींस के घात जो હોય એ આગળ જતી રહેશે मींस के સહગુણકમાં જાય તો 2 આગળ ગયા છે તો log 6 6 હવે આ જે 6 6 છે તેનું સૂત્ર આપણા પાસે છે કે log aa मींस के મુખ્ય અદળ અને ગૌણ અદળ સરખા હોય તો એનો જવાબ થઈ જશે 1 તો 2 log 6 6 = 1 2 into 1 2 હવે log 6 × 5 = 5 હવે 6 × 5 જે છે એને પણ ગૌણ અદળ આપણે ચેન્જ થઈ ગયો છે 5 છે અને 5 ની ઘાત માં આપણે ફેરવવાની ટ્રાય કરીએ તો 5 ગુણાકાર 5 પાછું પાછું 25 25 ગુણાકાર 5 125 અને 125 ગુણાકાર 5 625 થશે મીન્સ કે 1 2 3 એટલે 4 વખત છે તો 5 ની 4 ઘાત થશે। હવે આ ઘાતને ઘાતાંકના નિયમ પ્રમાણે આગળ લઈ લઈએ તો 4 આગળ આવી જશે log 5 5 મીન્સ કે 4 log 5 5 મીન્સ કે સૂત્ર પ્રમાણે 1 થશે તો 4 into 1 4 4 ગુણાકાર 1 4 એનો જવાબ થશે। ત્યારબાદ આધાર પરિવર્તનના બે એક્ઝામ્પલ છે એમાં જોઈ લઈએ log 5 3 હવે આધાર પરિવર્તનના નિયમના એક્ઝામ્પલ એટલે કઈ ખબર પડશે મુખ્ય અદળ અને ગૌણ અદળમાં કઈ મેચિંગ ના થતું હોય
एक उत्तर दिशा नो एक दक्षिण दिशा नो संख्या होय तो समझ लेओ कि आ दर परिवर्तन नो ज्ञान नो एग्जांपल छे तो यहां 5 छे तो यहां 3 छे કોઈ મેચિંગ નથી થતું તે આધાર પરિવર્તનનો નિયમ લખી નાખો તો log 5 છેદ માં log 3 આધાર પરિવર્તનનો નિયમ એવું કહે છે કે મુખ્ય આધાર અક્ષમાં આવે અને મોન આધાર એ છેદમાં આવશે તો log 5 log 3 log 17/13 જે કઈ સંખ્યા આપેલી છે બધી સંખ્યા બધામાં લખી જ છે ત્યારબાદ log 17 છેદ માં log 13 સમજ ના પડે તો બીજી વખત વિડિયો જોજો અને તો પણ સમજ ના પડે તો ત્રીજી વખત જોજો ત્યારબાદ સમજ ના પડે તો મને ફોન કરી અથવા મેસેજ કરી પૂછી શકો છો થેન્ક યુ